હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રખડતા ઢોરોની જેમ ઘોડાઓ પણ રોડ ઉપર ફરતા જોવા મળ્યા. અત્યાર સુધી ઘોડા તબેલામાં કે માલિકના ઘરે જોવા મળતા હતા, તે કોઈ દિવસ રોડ પર ફરતા જોવા મળતા નથી. તેને જોવા માટે તબેલામાં કે માલિકના સાથે નજીક જઈને જોઈ શકાય છે અને તેની સવારી પણ કરી શકાય છે. ત્યારે હિંમતનગરમાં અત્યાર સુધી રોડ પર ગાયોના ઢગલા જોવા મળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રોડ પર ગાયો ઘોડાઓ પણ ફરતા જોવા મળી રહ્યા છે. આવતા જતા લોકો ઘોડાઓને જોઈને અચરજમાં પડી જાય છે અને બે ઘડીક જોવા માટે ઊભા રહે છે. વાત છે હિંમતનગર શહેરની કે જ્યાં રોડ પર ઠેર ઠેર ગાયોના ટોળા રોડ પર જોવા મળે છે, જેને લઈને અકસ્માતની ઘટનાઓ ઉપરાંત ટ્રાફિક પણ સર્જાય છે. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં શુક્રવારે ત્રિવેણી વિદ્યાલય સામે રોડ પર ગાયોની સાથે બે ઘોડાઓ જોવા મળ્યા હતા. આ અંગે જીવદયાપ્રેમી મિત્તુલ વ્યાસને પૂછતા જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી ઘોડાઓ શહેરના રોડ પર ફરે છે, પણ તેનો કોઈ માલિક હજી મળ્યો નથી, તેની તપાસ કરી રહ્યા છીએ. બીજી તરફ મહેતાપુરા વિસ્તારમાં રહેતા મહેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે મહેતાપુરા વિસ્તારમાં બે ઘોડાઓ અલગ અલગ રોડ પર ફરતા જોવા મળ્યા છે. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.